25,086 મતદારોને ને ઈ એપિક ડાઉનલોડમાં મદદરૂપ થવા માટે આજે તથા તારીખ 13 ના શનિવારે મતદાન મથકો ખાતે બીએલઓ ઉપસ્થિત રહેશે। વડોદરા જિલ્લામાં આવા યુનિક મોબાઈલ નંબર ધરાવતા 25,086 મતદારો છે। વડોદરા જિલ્લા ખાતેના આ 25,086 મતદારોને ઈ એપિક ડાઉનલોડમાં મદદરૂપ થવા માટે આવતીકાલ તારીખ 7/3/2021 ના રવિવારે તથા તારીખ 13/3/2021 ના શનિવારે વડોદરા શહેર અને જિલ્લાના પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ બીએલઓ સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે, જેથી આ 25,086 મતદારો પૈકી જે મતદારોએ ઈ એપિક ડાઉનલોડ કર્યું નથી તેઓ પોતાના મોબાઈલ સાથે સંબંધિત મતદાન મથકની મુલાકાત લઈ પોતાના ઈ એપિક ડાઉનલોડ કરાવી શકે છે। 25,086 સિવાયના મતદારો ઈ એપિક ડાઉનલોડ કરી શકશે નહીં, તેઓ માટે હવે પછી આ સુવિધા કાર્યરત કરાશે। નવા મતદારોએ ઈ એપિક ડાઉનલોડ કરવા માટે nvsv.in ઉપર જઈ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટમાં દાખલ થવાનું રહેશે। ત્યારબાદ એપિક ઓપ્શન પર ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવાથી મોબાઈલ નંબર પર એક ઓટીપી નંબર આવશે, જે દાખલ કર્યા બાદ કેપિયા કોડ દાખલ કરીને ઈ એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે। નવા મતદારોને ઈ એપિક કાર્ડ ડાઉનલોડ કરવા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વડોદરાની યાદીમાં જણાવાયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે શુક્રવારે બેઠક યોજીને આ કામગીરીનું વિગતવાર માર્ગદર્શન પણ આપ્યું હતું। તે અગાઉ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા અધિકારીઓને આ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું।